હરિઓમ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જે આગળ મેં ચલાવ્યું એ બધું તમે કમ્પ્લીટ કર્યું હશે. અને સાથે મતલબ કે જનરલ ઇંગ્લિશમાં છે, ગ્રામરમાં છે, તમે લખ્યું હશે. તો હવે આજે આપણે કાલે છે યુનિટ 8, ઇંગ્લિશ 2, ચેપ્ટર 6, યુનિટ 8, મીન વર્ડ, વર્ડ વર્ડ, શેલ બી અને વિલ બી વિશે અભ્યાસ કરતા. તો આજે આપણે જોઈએ વર્ડ વર્ડનો ઉપયોગ સેવન કરવામાં આવે છે, તમને બધાને ખબર છે, ભૂતકાળમાં. પછી શેલ બી અને વિલ બી ને તો કે ભવિષ્યકાળમાં. અને બી છે તે શું છે તો કે વર્બ કહેવામાં આવે છે. અહીંયા કાલે આપણે એના વિશે અભ્યાસ કર્યો હતો. તો અહીંયા શું છે, એક્સરસાઇઝમાં કયો કાળ છે તમને વાક્ય આપેલું છે, સેન્ટેન્સ આપવું છે, કયો કાળ છે એ તમારે બાજુમાં લખવાનું છે, બરાબર? તો પહેલી છે એક્સરસાઇઝ 1, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી, રાઇટ અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ ઇઝ ધ ટેન્સ ઇન ઇન્ડિકેટેડ. હવે જો પહેલું ઉદાહરણ તો આપણે એવી લોકોએ કમ્પ્લીટ કરેલું છે કે ધીસ યર આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 2. તો હવે આ વર્ષે હું બીજું ધોરણ ભણું છું. તો આ તો મેં પ્રેઝન્ટ ડે વર્તમાન કાળ. તો હવે તમને બધાને ખબર છે કે લાસ્ટ યર હોય, યસ્ટરડે હોય, તો એ બધા શેમાં આવે, ભૂતકાળમાં આવે. પછી છે કે આવતીકાલ ટુમોરો હોય તો તેમાં આવે તો કે ભવિષ્યકાળમાં. તો એ જ રીતે આને જે વાક્યમાં જે સેન્ટેન્સ આપ્યું હોય તો આપણે કયો કાળ છે એના વિશે લખવાનું રહે. તો પહેલું બીજું છે લાસ્ટ યર આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 1. તો લાસ્ટ યર આઈ અને વોઝનો ઉપયોગ થયો. તો લાસ્ટ યર તેમાં આપણે વાપરીએ છીએ ભૂતકાળમાં. તો શું તમારે લખવાનું? પાસ્ટ ટેન્સ. એક્સરસાઇઝ 2માં બીજું છે એમાં તમારે લખવાનું કેટલે બાજુમાં પાસ્ટ કે વર્ડ વર અને લાસ્ટ યરનો ઉપયોગ આપણે ભૂતકાળમાં કરીએ છીએ. આ વર્ષે હું બીજા ધોરણમાં ભણું છું. તો ગયા વર્ષે હું પહેલાના ધોરણમાં ભણતો હતો તો કે પહેલા ધોરણ. એ પછીનું છે નેક્સ્ટ યર આઈ સ્ટેન્ડ ઇન સ્ટાન્ડર્ડ 3. તો આવતા વર્ષે હું કેટલામાં ધોરણમાં ભણીશ? તો શેલ બીનો ઉપયોગ થયો છે, ભવિષ્યકાળ છે અને નેક્સ્ટ યર છે, આવતું વર્ષ છે. તો તે કયો કાળ છે તો કે ફ્યુચર ટેન્સ. બીજામાં આવશે ફ્યુચર ટેન્સ. એ પછી તું જોઈએ ચોથું વાક્ય, ધીસ વીક ધે આર ઇન પુણે. આ અઠવાડિયામાં અમે ક્યાં છીએ તો કે પુનામાં છીએ. તો કયો કાળ આવ્યો તો કે તમને ખબર છે કે એમિદાનો ઉપયોગ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં થાય છે. જે પહેલું જ વાક્ય આપેલું છે પ્રેઝન્ટ ટેન્સ, એ ચોથું વાક્ય પણ કયું વાક્ય છે તો કે પ્રેઝન્ટ ટેન્સ. પછીનું વાક્ય છે પાંચમું નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. આ અઠવાડિયે હું ક્યાં છું તો કે પુણેમાં છું. પછી નેક્સ્ટ વીક ધે વિલ બી ઇન મુંબઈ. આવતા અઠવાડિયે તેઓ ક્યાં હશે તો કે મુંબઈમાં હશે. તો વિલ બીનો ઉપયોગ થયો છે તો કયો કાળ આવશે? ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળનો ઉપયોગ થશે. એ પછીનું છે લાસ્ટ વીક ધે વેર ઇન દિલ્હી. ગયા અઠવાડિયે અમે ક્યાં હતા તો કે દિલ્હીમાં હતા. વેરનો ઉપયોગ થયો છે, વેરનો ઉપયોગ એટલે કે ભૂતકાળ અને ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ. એ પછી છે ટુમોરો વિલ બી અ હોલીડે, આવતીકાલે રજા હશે. તો આવતીકાલે રજા હશે તો કયો કાળ થયો? ટુમોરો છે, વિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો કે ફ્યુચર ટેન્સ. પછી છે હી ઇઝ નોટ હિયર નાઉ, એ અત્યારે અહીંયા નથી. કયો કાળ થયો? પ્રેઝન્ટ ટેન્સ, જે ઉપર આપ્યું છે તમને પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ. અને નવમું વાક્ય છે હી વિલ બી હિયર આફ્ટર સમ ટાઈમ. વિલનો ઉપયોગ થયો છે, થોડા સમય પછી તે અહીંયા હશે. તો અત્યારે નથી કે હતો નહીં પણ હશે. તો કયો કાળ થયો? થોડા સમય પછી તે અહીંયા હશે, વિલ બીનો ઉપયોગ થયો છે. તો છે ફ્યુચર ટેન્સ. હવે તમને પાસ્ટ, ફ્યુચર અને પ્રેઝન્ટમાં ખબર પડી ગઈ કે પ્રેઝન્ટ એટલે કે એમિદાનો ઉપયોગ કરીએ છીએ અને પાસ્ટમાં જે વીતી ગયેલું સમય છે એ દર્શાવે છે કે વોર્વેરનો ઉપયોગ થશે, યસ્ટરડેનો ઉપયોગ થશે. અને ફ્યુચરમાં ટુમોરોનો ઉપયોગ થશે, નેક્સ્ટ વીકનો ઉપયોગ થશે, નેક્સ્ટ ડેનો ઉપયોગ થશે અને સેલ્ફી કે વિલ બીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તો કે ફ્યુચર ટેન્સમાં. એ જ રીતે ક્વેશ્ચન ટુ
છે પેજ નંબર 12 ક્વેશ્ચન 2 છે એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ ફ્રોમ ધ વર્ડ બી હવે શું મૂકવાનું છે તમારે જે ખાલી જગ્યા આપી છે એમાં તમારે યોગ્ય પ્રમાણે જ્યાં વર્ડ બી એટલે કે એની ઉદાહરણનો ઉપયોગ કરવાનો રહેશે વિલ બી છે જ્યાં લાગે છે એનો ઉપયોગ કરવાનો રહેશે તો પહેલું વાક્ય જુઓ તમને સમજાવું કઈ રીતના બનાવવાનું છે તો ઇટની સાથે કયું ટુ બી નું લાગે છે તો કે એમ લાગે તો કે ના આ લાગે તો કે નાખી લાગે ઇટ ઇઝ 7 o'clock ના અત્યારે કેટલા વાગ્યા છે તો કે 7 વાગ્યા છે ધ મીટિંગ ખાલી જગ્યા 8 o'clock અત્યારે 7 વાગ્યા છે પણ મીટિંગ છે 8 વાગે હશે તો મીટિંગ 8 વાગે થશે હજી તો વાર છે 8 વાગવામાં એટલે વિલ બીનો ઉપયોગ કર્યો છે એટલે તેનો ઉપયોગ આપશે ધ મીટિંગ થશે 8 વાગે મીટિંગ થશે એટલે ભવિષ્યકાળ એટલે વિલ બીનો ઉપયોગ થશે ઇટ ઇઝ સેવન ઓ'ક્લોક નાવ અત્યારે 7 વાગ્યા છે ધ મીટિંગ વિલ બી એટ 8 o'clock મીટિંગ કેટલા વાગે થશે તો કે 8 વાગે થશે પછી બીજું છે ટુમોરો એટલે કે આવતીકાલે ટુમોરો ખાલી જગ્યા અ હોલીડે હવે ટુમોરોનો ઉપયોગ થયો છે એટલે તમને ખબર છે ફ્યુચર ટેન્સ છે ફ્યુચર ટેન્સમાં વિલ બીનો ઉપયોગ થશે ટુમોરો વિલ બી અ હોલીડે ટુમોરો આવતીકાલે રજા હશે ધેર ખાલી જગ્યા નો સ્કૂલ ટુમોરો આવતીકાલે સ્કૂલ હશે નહીં તો ધેર વિલ બી નો સ્કૂલ ટુમોરો યાદ રાખજો ટુમોરો એટલે આવતીકાલે ટુમોરોનો ઉપયોગ હંમેશા કેમાં થાય ફ્યુચર ટેન્સમાં થાય સુનિલ ખાલી જગ્યા ધ કેપ્ટન ઓફ અવર ટીમ ઇન ધ નેક્સ્ટ મેચ જો ટુમોરો છે નેક્સ્ટ મેચ છે એ બધા તમારે યાદ રાખવાના નેક્સ્ટ ટાઈમ છે નેક્સ્ટ વીક છે નેક્સ્ટ યર છે એ બધા જે આવશે થશે તો એમાં એ કાર્ડ કયો કહેવાય ફ્યુચર ટેન્સ કહેવાય અને અહીંયા લખ્યું છે સુનિલ ખાલી જગ્યા ધ કેપ્ટન ઓફ અવર ટીમ ઇન ધ નેક્સ્ટ મેચ નેક્સ્ટ મેચમાં સુનિલ છે તે અમારી ટીમનો કેપ્ટન રહેશે આવતી મેચમાં જે અમારી મેચ થશે એમાં સુનિલ છે તે અમારી ટીમનો કેપ્ટન રહેશે એટલે કે કયો કાર્ડ થયો ભવિષ્યકાળ તો શું લાગશે તમને ખબર છે હવે તો કે વિલ બીનો ઉપયોગ થશે એ જ પ્રમાણે યસ્ટરડે આપ્યું તો યસ્ટરડે તમને બધાને ખબર છે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે તો યસ્ટરડે વોઝ વર નહીં લાગે કેમ તો કે ઇટનો ઉપયોગ થયો છે યસ્ટરડેમાં યસ્ટરડે વોઝ અ હોલીડે યસ્ટરડે વોઝ અ હોલીડે ગઈકાલે શું હતું રજા હતી ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી વેર હોમ ઓલ ધ મેમ્બર્સની વાત થઈ છે એકની વાત નથી થઈ ઘરના બધા જ સભ્યોની વાત થઈ છે પરિવારના બધા જ સભ્યોની વાત થઈ છે એટલે અહીંયા બહુવચનનો ઉપયોગ થયો છે તો બહુવચનમાં આપણે કેનો ઉપયોગ કરીએ છીએ વેર WER તો શું આવશે અહીંયા ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી વેર એટ હોમ પછીનું પાંચમું વાક્ય છે નેક્સ્ટ યર આવ્યું એટલે હવે તો તમને બધાને ખબર છે નેક્સ્ટ યર છે એટલે કે વિલ બીનો ઉપયોગ થશે નેક્સ્ટ યર સી વિલ બી 16 યર્સ ઓલ્ડ આવતા વર્ષે તે કેટલા વર્ષની હશે તો કે 16 વર્ષની હી ખાલી જગ્યા એબસન્ટ લાસ્ટ વીક આવ્યું એટલે ભૂતકાળનું થયું લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે જે જતું રહ્યું છે લાસ્ટ એટલે કે જતું રહ્યું ગયા અઠવાડિયે તે એબસન્ટ તે હાજર ન હતું તો બીની સાથે આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ હી વોઝ એબસન્ટ લાસ્ટ વીક બીકોઝ હી શું હતું તો કે બીમાર હતો ભૂતકાળનું રૂપ છે તો શું આવશે એની સાથે વોઝનો ઉપયોગ કરે છે ને હિસ્ટ અને ઇટ સાથે વોઝનો ઉપયોગ થાય છે તો હી વોઝ પછી આઈની સાથે આપણે શું લગાડીએ છીએ અને જો શું છે નાવનો ઉપયોગ થયો છે નાવ એટલે કે પ્રેઝન્ટ નાવનો ઉપયોગ ક્યારે થાય જ્યારે સેન્ટેન્સમાં નાવ લખ્યું હોય છે નાવ એટલે કે અત્યારે નાવ એટલે અત્યારે અત્યારે જે શું
કામ છે તો કે કે આઈ એમ બિઝી નાઉ હું અત્યારે વ્યસ્ત છું તો કયો કાળ થયો તો કે વર્તમાન કાળ થયો એટલે આઈ એમ બિઝી નાઉ માય વર્ક ખાલી જગ્યા ઓવર આફ્ટર સમ ટાઈમ મારું કામ છે અત્યારે હું મારા કામમાં વ્યસ્ત છું પણ મારું કામ થોડા સમય પછી પૂર્ણ થશે હું થોડા સમય પછી કાર્ય પૂર્ણ કરીશ ફિનિશ થશે તો ફિનિશ થશે ઓવર થશે કાર્ય પૂરું થશે તો થશે ક્યારે વાપરવામાં આવે છે હશે થશે કરીશ એ બધું ફ્યુચર ટેન્સમાં વાપરવામાં આવે છે અને ફ્યુચર ટેન્સમાં આપણે વિલ બીનો ઉપયોગ કરીએ છીએ તો આખું વાક્ય કઈ રીતે બને સોરી સાચું વાક્ય કઈ રીતે બને કે આઈ એમ બિઝી નાઉ માય વર્ક વિલ બી ઓવર આફ્ટર સમ ટાઈમ મારું કાર્ય છે થોડા સમય પછી પૂર્ણ થશે મારું કાર્ય થોડા સમય પછી પૂર્ણ થશે અત્યારે હું તમને ઇંગ્લિશ ભણાવી રહી છું પણ આઈ થિંક 15 મિનિટ પછી મારું કાર્ય છે ભણાવવાનું તે પૂર્ણ થશે એટલે અત્યારે હું ભણાવી રહી છું એટલે મારો કયો કાળ થયો વર્તમાન કાળ કે નામ હું તમને અત્યારે ઇંગ્લિશ ભણાવી રહી છું પણ થોડા સમય પછી મારો આ લેક્ચર છે તે પૂર્ણ થશે થયો નથી થશે ત્યારે હું તેનો ઉપયોગ કરીશ ભવિષ્યકાળનો ઉપયોગ થશે અને એમાં હું લગાડીશ વિલ બીનો ઉપયોગ કરીશ એક ખાલી જગ્યાએ લંચ ટાઈમ નામ અત્યારે કયો સમય છે તો કે લંચનો સમય છે તો ઇટ ઇઝ લંચ ટાઈમ નામ અત્યારે લંચ ટાઈમનો સમય છે ધ પ્લેયર ખાલી જગ્યા ઇન ધ પેવેલિયન જે ખેલાડીઓ છે ખેલાડીઓ એક ખેલાડીની વાત નહીં થઈ પણ ઘણા બધા ખેલાડીની વાત થઈ એટલે બહુવચનનો ઉપયોગ થયો છે બહુવચનમાં આપણે ટુ બી નો આરનો ઉપયોગ કરીએ છીએ તો ધ પ્લેયર આર ઇન ધ પેવેલિયન ધે ખાલી જગ્યા બે ઓન ધ ગ્રાઉન્ડ આફ્ટર લંચ અત્યારે જો આમાં ત્રણ કાળા બે કાળ આવી ગયા એક તો વર્તમાન કાળનો ઉપયોગ થયો અને એક ભવિષ્ય કાળનો ઉપયોગ થયો તો કે ઇટ ઇઝ લંચ ટાઈમ નાવ નાવ એટલે કે વર્તમાન કાળ અને ટુ બી નું લાગ્યું છે ઇટ ઇઝ લંચ ટાઈમ નાવ અત્યારે જમવાનો સમય થયો છે ધ પ્લેયર્સ બહુવચન પ્લેયર્સ ઘણા બધા ખેલાડીની વાત થઈ છે એટલે ટુ બી નું આ લાગ્યું ઇન ધ પેવેલિયન અને પછી એ લોકો લંચ કરવા માટે જાય છે પણ થોડા સમય પછી આફ્ટર લંચ એટલે કે લંચ લેવાઈ જાય પછી એ લોકો પાછા ક્યાં હશે તો કે ઓન ધ ગ્રાઉન્ડ તે ગ્રાઉન્ડમાં મેદાનમાં હશે લંચ લીધા પછી તે લોકો મેદાનમાં હશે ત્યારે તે વિલ બી બેક ઓન ધ ગ્રાઉન્ડ તે પાછા ગ્રાઉન્ડ ઉપર ફરશે ક્યારે તો કે લંચ લીધા પછી આફ્ટર લંચ ત્યારે તે વિલ બી નો ઉપયોગ થશે દે વિલ બી બેક ઓન ધ ગ્રાઉન્ડ આફ્ટર લંચ એ પછી નવું વાક્ય ધ બર્ડ ઇન ધ નેસ્ટ ખાલી જગ્યા વેરી સ્મોલ બર્ડ બી આઈ આર ડી એસ પક્ષીઓની વાત થઈ છે એક પક્ષીની વાત નથી કરવામાં આવી ઘણા બધા પક્ષીઓની વાત થાય છે તો શું લાગશે ટૂંકીનું તમને બધાને હવે ખબર છે આગ લાગે ધ બર્ડ ઇન ધ નેસ્ટ આર વેરી સ્મોલ ધે ખાલી જગ્યા જસ્ટ એક ઇન યસ્ટરડે હવે જો યસ્ટરડેનો ઉપયોગ થયો એટલે વેરનો ઉપયોગ થાય ધે સાથે આપણે વર્બનો ઉપયોગ કરીએ છીએ ધે વેર જસ્ટ એક ઇન યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે એ પછી દસમું વાક્ય છે ઇટ ખાલી જગ્યા ઇવનિંગ નાવ નાવ આવે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અત્યારનું કહે છે નાવ એટલે અત્યારે હાલમાં તો ઇટની સાથે ટુ બી નું લાગશે ઇઝ ઇટ ઇઝ ઇવનિંગ નાવ અત્યારે શું છે તો કે સાંજ છે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઇસ્ટ ઇન ધ મોર્નિંગ પણ નાવ ઇટ ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ સુન ધ સન ખાલી જગ્યા આઉટ ઓફ સાઇટ ઇન ધ નાઇટ વિલ બી અવે અહીંયા કેનો કેનો ઉપયોગ થયો છે જો અહીંયા ત્રણ કાળનો ઉપયોગ થાય છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ ઇટ ઇઝ ઇવનિંગ નાવ અત્યારે શું છે સાંજ છે ધે ધ સન વોઝ ઇન ધ ઇસ્ટ ઇન ધ મોર્નિંગ સવારે
सूर्य क्या हतो पूर्वमां हतो ओके ने पूर्वमां हतो ओके तो के सवारे सूर्य पूर्वमां हतो એટલે કોણનો ઉપયોગ થયો ધ સન વોઝ ઇન ધ ઈસ્ટ એટલે સવારે સૂર્ય પૂર્વમાં હતો બટ પણ નાવ ઇટ ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ પણ અત્યારે ક્યાં છે પશ્ચિમમાં છે ત્યારે નાવ ઇટ ઇઝ આવશે શું આવશે ઇટની સાથે બટ નાવ ઇટ ઇઝ ઇન ધ વેસ્ટ અત્યારે ક્યાં છે પશ્ચિમમાં છે સૂન ધ સન ખાલી જગ્યા આઉટ ઓફ સ્કાય એન્ડ ધ નાઇટ વેલ બિગિન થોડી વાર પછી સૂર્ય છે તે દેખાતો સાઈડ એટલે કે દેખાતો બંધ થઈ જશે અને રાતની શરૂઆત થશે થોડા સમય પછી સૂર્ય છે તે દેખાતો બંધ થઈ જશે અને અંધારું થશે રાતની શરૂઆત થશે તો થશે હશે એના માટે આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ તો શું લાગશે સૂન ધ સન વિલ બી આઉટ ઓફ સાઈટ એન્ડ ધ નાઇટ વિલ બી અગેન એટલે પહેલાં થયો વર્તમાન કાળનો ઉપયોગ પછી વળી પાછો થયો ભૂતકાળનો ઉપયોગ પછી વર્તમાન અને પછી ચોથી ખાલી જગ્યા છે એમાં ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે બિફોર 15 ઓગસ્ટ 1947 ઇન્ડિયા ખાલી જગ્યા નોટ અ ફ્રી કન્ટ્રી 15 ઓગસ્ટ 1947 પહેલાંની વાત થાય છે બિફોર ને પહેલાં 15 ઓગસ્ટ 1947 પહેલાં ભારત છે તે આઝાદ દેશ થયો ન હતો 15 ઓગસ્ટ 1947 પહેલાં ભારત દેશ આઝાદ થયો ન હતો તો કયો કાળ આવશે ભૂતકાળ છે ભૂતકાળમાં કન્ટ્રી ઇન્ડિયા છે તેમાં આવે ઈટમાં આવે ઈટની સાથે આપણે વોઝનો ઉપયોગ કરીશું તો ઇન્ડિયા વોઝ નોટ અ ફ્રી કન્ટ્રી એ પછીનું છે સોરી નાવ બી ખાલી જગ્યા સિટીઝન ઓફ અ ફ્રી નેશન પણ અત્યારે એટલે તમને બધાને આવી ખબર પડી ગઈ છે કે વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અત્યારે આપણે બધા છે જે નાગરિકો આપણા રાષ્ટ્રમાં એકદમ આઝાદ થઈને ફરે છે તો અત્યારનો સમય દર્શાવે છે એટલે બીની સાથે ડૂબીડું કંઈક લાગે આ વી આર સિટીઝન ઓફ અ ફ્રી નેશન એ પછી 12મું છે ટુમોરો એટલે હવે બધાને ખબર છે આવતીકાલ અને આવતીકાલ માટે કયો કાળ વપરાય છે તો કે ભવિષ્યકાળ ટુમોરો વિલ બી સન્ડે આવતીકાલે કયો વાર હશે તો કે સન્ડે રવિવાર છે સો ઓલ ધ મેમ્બર ઓન ધ ફેમિલી તો અમારા બધા જ ઘરના સભ્યો ખાલી જગ્યા એક હોમ ક્યાં હશે તો કે ઘરે હશે તો આખો કાળ કેમાં થયો તો કે ભવિષ્યકાળમાં ટુમોરો વિલ બી સન્ડે સો ઓલ ધ મેમ્બર ઓફ ધ ફેમિલી વિલ બી એટ હોમ એ પછી હું 13મું વાક્ય જુઓ સન્ડે ખાલી જગ્યા ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર છે કયો કાળ થયો તો કે વર્તમાન કાળ થયો તો સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક ઇઝનો ઉપયોગ કરવામાં આવશે અહીંયા પછી 14મી ખાલી જગ્યા જુઓ ધી સ્મોલ પ્લાન્ટ ખાલી જગ્યા બિગ ટ્રી આફ્ટર 10 યર્સ આ નાનું જે છોડ છે તે એક મોટું વૃક્ષ થશે ક્યારે તો કે 10 વર્ષ પછી તે મોટું વૃક્ષ થશે જે નાનો છોડ છે 10 વર્ષ પછી એક મોટું વૃક્ષ થશે તો કયો કાળ આવ્યો ભવિષ્યકાળ તો તેનો ઉપયોગ કરશું વિલ બી ધ સ્મોલ પ્લાન્ટ વિલ બી અ બિગ ટ્રી આફ્ટર 10 યર્સ એ પછી 15 લાખ છે ઇન ધ વિન્ટર ડે ખાલી જગ્યા શોર્ટ એન્ડ નાઇટ ખાલી જગ્યા લોંગ વિન્ટર એટલે કે તમને બધાને ખબર છે શિયાળાના દિવસો અહીંયા દિવસ એક દિવસની વાત નથી થઈ ડે લખ્યું છે દિવસો છે તો આપણે ટુબીનું કઈ લગાડશો આમાં ક્યાંય તમે જુઓ ક્યાંય લાસ્ટ યર નેક્સ્ટ યર એવું બધું નથી કયો કાળ થયો તો કે વર્તમાન કાળ થયો લાસ્ટ યર હોય તો કે ભૂતકાળ થાય નેક્સ્ટ યર હોય તો ભવિષ્યકાળ થાય પણ અહીંયા કોઈ એવો લગાડ્યું નથી તો શું થશે ઇન ધ વિન્ટર શિયાળામાં દિવસો ડેઝ એટલે કે દિવસો કેવા હોય છે તો કે ટૂંકા ડેઝ આર કોલ્ડ એન્ડ નાઇટ્સ આર લોંગ કેમ કે ડેઝ પણ બહુવચનમાં આપેલું છે અને નાઇટ પણ છે તે બહુવચનમાં છે એટલે ટૂંકી નોંધવા આપણે તેનો ઉપયોગ કરશું તો કે આર લોંગ
તો અહીંયા તમને ખબર પડી ગઈ છે કે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચરનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. નાઉ તો પ્રેઝન્ટ, પછી લાસ્ટ વીક છે કે લાસ્ટ યર છે કે યસ્ટરડે છે ત્યારે પાસ્ટનો ઉપયોગ કર્યો હતો, અને નેક્સ્ટ મંથ છે, ટુમોરો છે, નેક્સ્ટ વીક છે તો ત્યારે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. પ્રેઝન્ટમાં આપણે એમિનરનો ઉપયોગ કરીશું, પાસ્ટમાં વર્બનો ઉપયોગ કરીશું, અને ભવિષ્યમાં વિલનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે પાઠ છે, આઠમો ચેપ્ટર છે તે પૂર્ણ થયું. તમને બધાને ખબર પડી ગઈ હશે કે ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાનકાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ ગ્રામર એન્ડ કમ્પોઝિશન. સ્ટાન્ડર્ડ સિક્સ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં જે અધૂરું છે એ પૂર્ણ કરી લઈએ. ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આપણે ક્યાં પહોંચ્યા હતા કે એકથી પાંચ પાઠ આપણે કહી ગયા હતા. પદ્ધતિ જોયું હતું, પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, જે ટેબલ હતું મેં તમને કીધું હતું કે આ પાકું કરીને રાખ્યું હતું. ચેપ્ટર 1-5 આપણે આમાં ગ્રામરમાં પૂર્ણ કર્યા હતા. ચેપ્ટર 6 છે અને એની મેં તમને આ એક્સરસાઇઝ 2 છે એ પણ કરવા માટે આપી હતી, તો તમે કરી હશે, કરી જશે કેમ કે બધા હોશિયાર છે, વાંધો નહીં આવે. હવે છે ચેપ્ટર 6 એપોસ્ટ્રોફી એ. એપોસ્ટ્રોફી એ એટલે કે કોઈ વ્યક્તિ જો અહીંયા તમને આપ્યું છે એ તમારે નીચે અંડરલાઈન કરી લો, કાં તમે બુકમાં લખી લો. તમને યાદ રહેશે કે એપોસ્ટ્રોફી એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, તો કે એકનો ઉપયોગ ક્યારે થાય છે, એક છે આઈ, આવી રીતે એક હોય નહીં એમને મેસ નહીં, આને એપોસ્ટ્રોફી એક આને એપોસ્ટ્રોફી એક વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, સંપણ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી અથવા વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે. પોતાનું હોવું ની નું ના જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે તેઓ નિમા ના કાકા છે. ના, તેઓ રીમા ના કાકા છે. ઈ ઈ રીમાન અંકલ, રીમા ના કાકા છે એટલે કે રીમાન અંકલ. આપણે શું લખવાનું છે, એપોસ્ટ્રોફી એ. આ યાદ રાખજો, લો ની નું ના, એપોસ્ટ્રોફી એનો ઉપયોગ. રીમા ના કાકા છે, પછી શું લખ્યું છે, અતુલ નું ઘર છે, પછી મોના નો હાથ છે, તો એ બધામાં આપણે એપોસ્ટ્રોફી એનો ઉપયોગ કરીશું. પછી છે પેલું અતુલનું ઘર છે, તો કે ધેટ ઇઝ અતુલ્સ હાઉસ. શું લગાવ્યું, ધેટ ઇઝ અતુલ્સ હાઉસ. પછી તે આ વાંદરાની પૂંછડી છે, તો કે ધીસ ઇઝ મંકીઝ ટેલ, વાંદરાની પૂંછડી છે. તમે અહીંયા જોયું વ્યાખ્યા શું આપી છે કે વ્યક્તિનો કોઈ સાથેનો સંબંધ કે સપણ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી, અથવા વ્યક્તિ કોઈ છે, પ્રાણી છે, પશુ પક્ષી છે, તો એના જે અવયવ છે, તો એનો જે અવયવ દર્શાવે છે એની સાથેનો જે સંબંધ દર્શાવે છે ત્યારે આપણે એપોસ્ટ્રોફી એનો ઉપયોગ કરીએ. પછી છે તે મોનાનો હાથ છે, તો કે ઇટ ઇઝ મોનાઝ હેન્ડ. હવે હોય કે આ મારો હાથ છે ત્યારે હું એમ નહીં લગાવું કે ઇટ ઇઝ માઇન્સ હેન્ડ, ત્યારે હું શું કહીશ કે ધીસ ઇઝ માઇન, આ મારો હાથ છે. કોઈ બીજી વ્યક્તિનું માર્ગદર્શન આવતું હોય કે તે મોનાનો હાથ છે, તો હું એમ કહીશ કે ઇટ ઇઝ મોનાઝ હેન્ડ, કે તે મોનાનો હાથ છે. એટલે જ હું તમને કહું છું, નો ની ના, જુઓ તમે રીમા ના કાકા, અતુલ નું ઘર, પછી શું આપણે બીજું, તો કે વાંદરાની પૂંછડી અને મોનાનો હાથ, બધીમાં શું લાગ્યું છે, આ રીતે નો ની ના આવે ત્યારે કોઈ સપ પણ દર્શાવે છે, કોઈ અવયવ પોતાનો અવયવ તેની વાત થાય છે ત્યારે એક સ્ટ્રોફી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે તો એપોસ્ટ્રોફી એકની જે વ્યાખ્યા છે તમારે પાકી કરવાની છે, એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તમને ખબર પડી ગઈ હશે કે ધોની ઉના હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, કે આ બુક
મૂકવાની છે તો કે આ રાજની બુક છે અથવા તો આ રાજની પેન છે, ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ધીસ ઇઝ રાજ બુક. તો એ જ રીતે આ રાજનો હાથ છે તો કે ધીસ ઇઝ રાજ હા હેન્ડ. તો એ રીતે ખુલ્લું લગાડી લોની વિના ત્યારે પુષ્ટો કે એ રીતનો ઉપયોગ કરી તમે તમારી જાતે બીજા 5 વાક્યો છે 10 વાક્યો તમને જે મન થાય 2-5 વાક્યો છે મેક્સિમમ 5 વાક્યો તમે તમારી જાતે બનાવવાનો ટ્રાય કરજો. એ પછીની એક્સરસાઇઝ આપણે જોઈએ કે ઉદાહરણ પ્રમાણે એસનો ઉપયોગ કરી વાક્ય લખો. ધેટ ઇઝ ગીતા, તો કે કપ કેપ લખ્યું છે તો કે ધેટ ઇઝ ગીતા કેપ. કોની કેપ છે તો કે ગીતાની કેપ છે. તો એ જ પ્રમાણે બીજા છે તે તમે વાક્યો આ એક્સરસાઇઝ આપી છે 15 વાક્યો છે એ બનાવવાની કોશિશ કરજો. હવે પછીના પીરિયડમાં આપણે હું તમને આ એક્સરસાઇઝ ફરીથી સમજાવીશ પણ અને તમે તમારી જાતે બીજા વાક્ય બનાવવાની પણ કોશિશ કરજો. આ એક્સરસાઇઝ પણ લખવાની પેન્સિલથી જ લખવાનું છે, એટલે ખોટું પડે તો હું અહીંયા પાછી ફરીથી સમજાવવાની છું તો તમે ફરીથી લખી શકો. તો આ એક્સરસાઇઝ છે, પૂર્ણ કરજો, જાતે વાક્ય બનાવવાની પણ કોશિશ કરજો. હવે નેક્સ્ટ પીરિયડમાં હું તમને આની એક્સરસાઇઝ સમજાવીશ અને બીજો આપણે જનરલમાં જોઈશું. ફરી